સૂરજના તેજ જેવી તેજસ્વી સંસ્કૃતિ, સમય જેટલી પ્રાચીન સંસ્કૃતિ આપણા ભારતની. ભારતની આઝાદી માટેની લડતમાં અનેક બલિદાનો, અસંખ્ય ચળવળો અને અગણિત આંદોલનો થયા, અને તારીખ 15 ઓગસ્ટ 1947નો દિવસ બની ગયો ઐતિહાસિક. ત્યારબાદ અવિરત આગળ વધી રહેલા ભારતના નકશામાં 1 મે 1960ના દિવસે ખીલ્યું ગુજરાત, એ ધરતી જ્યાંથી આઝાદીની લડતનો પવન બન્યો હતો તેજ. સ્થાપના દિવસથી લઈને આજ સુધી ગુજરાતે પ્રગતિમાં પાછું વળીને જોયું નથી. અહીંની ખંતીલી પ્રજાએ અને કુશળ નેતૃત્વએ ગુજરાતને વિશ્વના નકશે ઉપલબ્ધિઓ અપાવી. ગુજરાતની આ પ્રગતિ અને ગગનચુંબી વિકાસમાં ફાળો રહ્યો છે ગુજરાત પોલીસનો પણ. દશે દિશાઓમાંથી ગુજરાતને સુરક્ષિત રાખતા દળો 24 કલાક રહ્યા ખડે પગ. તહેવારો, ઉત્સવો, ઉજવણીઓ, કુદરતી આપત્તિઓ જેવા કોઈ પણ સમયે ગુજરાત પોલીસનું કૌવત ખુલીને બહાર આવે છે. સમય આગળ વધતો ગયો અને ગુજરાત પોલીસ બનતી ગઈ વધુ કુશળ અને આધુનિક. આજે ગુજરાત પોલીસની ત્રીજી આંખનો દરેક શહેરમાં પહેરો છે, એટલે કે ગુજરાત પોલીસનો આ આધુનિક ચહેરો છે. મહિલા સુરક્ષાની વાત હોય કે કટોકટીની ક્ષણો, પડકારજનક ઘટના હોય કે ગૂંચવણ ભરેલો ઘટનાક્રમ, તમામને ઉકેલીને પોતાના બુદ્ધિ કૌશલ્યનો પરિચય પણ ગુજરાત પોલીસ અનેક વાર આપી ચૂકી છે. સેવા, સુરક્ષા અને શાંતિની આ સફરમાં અનેક જવાનોએ બલિદાનો પણ આપ્યા. હવે તક આવી છે આઝાદીની 75 વર્ષની આ સફરને ઉજવવાની, ગુજરાતના વીર જવાનોને અંજલિ આપવાનો, વીરતા પર ગર્વ લેવાનો, એટલે કે એક સાથે કહેવાનો, મારી માટી મારો દેશ. તો ગર્વ સાથે ગુજરાત પોલીસ આ અભિયાનનું પણ નેતૃત્વ કરવા તત્પર છે, કારણ કે જ્યારે વાત હોય કોઈ નવીન પહેલની ત્યારે ગુજરાત હંમેશા અગ્રેસર જ રહ્યું છે. ગુજરાત પોલીસે ત્વરિત જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને આવકારીને શરૂ કરીને આ અભિયાનની આગેવાની લીધી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના કુશળ નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં માટીને નમન અને વીરોને વંદનના સૂત્ર સાથે આ આખાએ અભિયાનને સક્રિય બનાવશે ગુજરાત પોલીસ. એટલે કે મારી માટી મારો દેશ અંતર્ગત તમામ પંચાયત સ્તરે, તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે અનેક આયોજનો કરવામાં આવશે. આ અમૃત કળશ યાત્રા થકી અમૃત વાટિકાની માટી પહોંચશે રાજધાની. આ તમામ પ્રક્રિયામાં ગુજરાત પોલીસ ગ્રામજનોને પ્રોત્સાહન આપવા, માર્ગદર્શન આપવા અને જાગૃતિ કેળવવા તેમજ જોમ અને જુસ્સો વધારવા સમગ્ર ગુજરાતમાં કરશે અનેક કાર્યક્રમો. કેવી બનશે આ અદ્ભુત ક્ષણો જ્યારે ગુજરાતની પોલીસ અને ગુજરાતના નાગરિકો સાથે મળીને મારી માટી મારો દેશ ની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સાકાર કરશે અને પંચ પ્રાણ શપથ લેશે કે 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત દેશ બનાવવાનું સપનું સાકાર કરીશું, ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું, દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું, ભારતની એકતાને મજબૂત બનાવીશું અને દેશના રક્ષકોનું સન્માન કરીશું, નાગરિક તરીકેના કર્તવ્યો નિભાવીશું. તો તૈયાર થઈ જાઓ, ગુજરાત પોલીસ પણ તૈયાર છે આપની સાથે ખભેથી ખભો મિલાવીને એક ઐતિહાસિક અભિયાનને ઓપ આપવા. ભારતના અમૃતકાળમાં આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ અવસરે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપીને દેશ પ્રત્યે આપણું કર્તવ્ય નિભાવીએ. મારી માટી મારો દેશ, માટીને નમન, વીરોને વંદન, ગુજરાત પોલીસનો આવકાર. ચાલો આપીએ અમૃત કળશને આકાર. જય જય ગરવી ગુજરાત.